જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે પાઠનો બીજો પ્રશ્ન એટલે કે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ અથવા તો લક્ષણો વિશેનો અભ્યાસ કરીશું કે જે પ્રશ્ન તમને પરીક્ષામાં 3 અથવા તો 4 માર્ક્સના ગુણભારમાં પૂછવામાં આવે છે અને જેમાં આપણે લાક્ષણિકતા સ્વરૂપે લક્ષણો સ્વરૂપે કુલ 10 બાબતો વિશેની માહિતી મેળવવાની છે. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે પાઠનો પહેલો પ્રશ્ન પત્ર વ્યવહારના ઇતિહાસ વિશેનો અભ્યાસ કર્યો હતો તેની દરેક વિગતોને એકવાર યાદ કરી લઈએ. તો આ ઇતિહાસમાં આપણે જણાવેલું હતું કે પત્ર વ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે, એટલે કે વર્ષો પહેલા સંદેશાની આપલે કરવા માટે કબૂતરોનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ રાજાઓના સમયમાં ગોપનીય માહિતી એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા માટે દૂતનો ઉપયોગ થતો અને આ માહિતી ઝાડના પાન, કાપડ કે કાગળના ટુકડામાં લખવામાં આવતી હતી. ત્યાર પછી બ્રિટિશ રાજ વખતે સંદેશા વ્યવહાર અને પત્ર વ્યવહાર માટે તાર અને ટપાલ વિભાગની શરૂઆત થઈ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા સંદેશા વ્યવહાર માટે તાર અને ટેલિફોન જેવા ઉપકરણોની ભેટ આપવામાં આવી અને સાથે જ પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર અને પરબિડીયા જેવી ખૂબ સસ્તી અને કિફાયતી, સરળ અને કિફાયતી પદ્ધતિઓ લોક ઉપયોગી બનાવવામાં આવી. ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્વારા ઈસવીસન 1986માં સ્પીડ પોસ્ટ ખાતાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ધંધાકીય, સાંસ્કૃતિક કે શૈક્ષણિક બાબતમાં પણ પત્ર વ્યવહારનો વ્યાપ, પત્ર વ્યવહારનો ઉપયોગ વધવાથી ખાનગી કુરિયર અને આંગળિયાની શરૂઆત થઈ અને છેલ્લે ઇન્ટરનેટના આગમન બાદ ઈમેલ જેવી આધુનિક સેવાની મદદથી માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવી. તો આ વાત થઈ પત્ર વ્યવહારના ઇતિહાસ વિશે. તો હવે માહિતી મેળવીએ આપણે પત્ર વ્યવહારની લાક્ષણિકતા અથવા તો લક્ષણોની 10 બાબતો વિશે, જેની દરેક બાબતો ખૂબ જ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી બાબત છે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. કિફાયતી એટલે કઈ પદ્ધતિ? તો સસ્તી પદ્ધતિ છે. ટૂંકમાં કહીએ તો જ્યારે પત્ર દ્વારા લખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માહિતી મોકલવી હોય તો એ સમયે માહિતી મોકલવા માટે પત્ર ખૂબ સરળ અને સસ્તી પદ્ધતિ છે. ત્યારબાદ બીજું લક્ષણ છે પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. એટલે કે પત્ર લખનાર વ્યક્તિ જે બાબત માટે, જે કારણ માટે પત્ર લખે છે તે પત્ર મેળવનારને મળે ત્યારબાદ એ માહિતી પત્રમાં જે દર્શાવે છે એ પ્રમાણેનું કાર્ય પૂર્ણ થાય છે, એ કારણ પૂર્ણ થાય છે. તો આ પ્રમાણે પત્ર લખનાર અને મેળવનાર બંને માટે માહિતી ઉપયોગી છે. ત્યારબાદ ત્રીજી બાબત છે સ્થળ, સમય અને અંતરની મર્યાદા નડતી નથી. ટૂંકમાં કહીએ તો પત્ર દ્વારા માહિતી ગમે એ સ્થળે, ગમે તે સમયે અને ગમે એટલું અંતર હોય તેમ છતાં પણ મોકલી કે મેળવી શકાય છે. ચોથું લક્ષણ છે માહિતીને ગુપ્ત રાખી શકાય છે. તો ગુપ્ત એટલે ખાનગી, માહિતીને ખાનગી રાખી શકાય છે. ટૂંકમાં કહીએ તો પત્ર લખનાર એવું ઈચ્છતો હોય કે પત્ર મેળવનાર વ્યક્તિ પત્રમાં દર્શાવેલી વિગત અન્ય કોઈ વ્યક્તિને જણાવે નહીં તો એ સમયે આ પત્રની માહિતીને ગુપ્ત રાખી શકાય છે, ગોપનીયતા જાળવી શકાય છે. ત્યાર પછી પાંચમી બાબત છે પત્ર વ્યવહાર દ્વારા માહિતીને આધારરૂપ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. બાબત સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મૌખિક રીતે કોઈ માહિતી વ્યક્તિને પહોંચાડવામાં આવે તો એ સમયે એ માહિતીને ભવિષ્યમાં પુરાવા તરીકે રજૂ કરી શકાતી નથી, પરંતુ જ્યારે લખીને પત્ર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માહિતી પહોંચાડવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડતા એ જ માહિતીને પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. ત્યારબાદ છઠ્ઠી બાબત છે ભવિષ્યમાં જરૂર પડે તો માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. પુનઃ ઉપયોગ એટલે કે ફરીથી એ જ માહિતીનો ઉપયોગ કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો પત્ર દ્વારા જ્યારે કોઈ માહિતી મોકલવામાં આવે તો ભવિષ્યમાં અમુક સમય અથવા તો અમુક વર્ષો બાદ એ માહિતીની જરૂરિયાત પડે તો પત્ર દ્વારા જે માહિતી સાચવેલી છે એનો ફરી પાછો પુનઃ ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ સાતમી બાબત છે પત્રને સરળતાથી મોકલી અને મેળવી શકાય છે. એટલે કે પત્ર દ્વારા માહિતી મોકલવી અને મેળવવી ખૂબ જ સરળ છે, કે જેના વિશેની માહિતી આપણે આ પહેલા ટોપિકમાં મેળવી ગયા કે પત્ર દ્વારા જ્યારે માહિતી મોકલવામાં આવે તો સરળતાથી મોકલી શકાય છે, તેમજ આ પત્ર વ્યવહારની કેવી પદ્ધતિ છે? ખૂબ જ સસ્તી, ખૂબ જ કિફાયતી પદ્ધતિ છે. અને આથી જ કીધું છે કે પત્ર દ્વારા માહિતી મોકલી અને મેળવી શકાય છે ખૂબ સરળતાથી અને ઓછા ખર્ચે. ત્યાર પછી આઠમી બાબત છે પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે. બાબત સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ માહિતી લખીને મોકલવામાં આવે તો એ સમયે પત્ર લખનાર અને પત્ર મેળવનાર આ બંને વ્યક્તિને જોડતી કોણ, જોડતી કડી કોણ છે? પત્ર વ્યવહાર, પત્ર છે.
ત્યારબાદ નવમી બાબત છે પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે. વાક્ય સમજો, પત્ર લખનાર જે વ્યક્તિ હોય, જે પેઢી હોય કે જે સંસ્થા હોય, એને પત્રમાં જે રીતનું લખાણ કરેલું છે એ લખાણના આધારે પત્ર મેળવનાર વ્યક્તિને પત્ર લખનાર પેઢી કે સંસ્થાની છાપ વિશેનો ખ્યાલ આવે છે કે એની પ્રતિષ્ઠા બજારમાં કેવી હશે. ત્યારબાદ દસમી બાબત છે પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ રજૂ કરે છે. તો મૌન સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? તો જેમાં કોઈ પણ બાબત બોલવામાં ન આવે, કોઈ શબ્દનું ઉચ્ચારણ કરવામાં ન આવે. તો જ્યારે પત્ર દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ માહિતી મોકલવામાં આવે તો એ સમયે જે તે પેઢી કે સંસ્થા પત્ર લખનાર છે એનું મૌન સ્વરૂપ એટલે કે બોલ્યા વગર મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પત્ર વ્યવહારની 10 લાક્ષણિકતા 10 લક્ષણો વિશેનો અભ્યાસ કર્યો. આ 10-10 લક્ષણોને યાદ રાખવા માટે અહીં મેં ચાવી રજૂ કરી છે. તમે આ ચાવીના નામ પ્રમાણે પણ પરીક્ષામાં દરેક મુદ્દા દર્શાવી શકો છો. અહીં ચાવી પ્રમાણે મેં નીચે ક્રમ પણ રજૂ કર્યા છે. તો આપણે ચાવી પ્રમાણે દરેક મુદ્દાઓને એકવાર યાદ કરી લઈએ. ચાવી છે આ જો મોગુસ સૌ છાપું મો, એટલે કે મોગુસ નામનો વ્યક્તિ છે એને કહેવામાં આવે છે આ જો બધાનું મો ક્યાં છે? છાપાની અંદર, છાપામાં છે. આ જો મોગુસ સૌ છાપું મો. તો ચાવી પ્રમાણે હવે નામ જોઈએ. પેલા છે આ, એટલે કે પાંચમા નંબરનો ટોપિક જેમાં જણાવે છે આધાર પુરાવો છે. ત્યારબાદ જો એટલે કે આઠમા નંબરની બાબત લખનાર અને મેળવનારને જોડતી કડી છે. ત્યારબાદ મો એટલે કે સાતમા નંબરની બાબત સરળતાથી મોકલી અને મેળવી શકાય છે. ત્યારબાદ ગુ એટલે કે ચાર નંબરની બાબત માહિતીને ગુપ્ત રાખી શકાય છે. સ્થ એટલે ત્રણ નંબરની બાબત સ્થળ સમય અને અંતરની મર્યાદા નડતી નથી. ત્યારબાદ સ એટલે કે એક નંબરની બાબત સરળ અને કિફાયતી પદ્ધતિ છે. ત્યારબાદ ઉ એટલે બે નંબરની બાબત બંને પક્ષકાર માટે ઉપયોગી છે. ત્યારબાદ છા એટલે જે તે પેઢી કે સંસ્થાની આગવી છાપ ઊભી કરે છે, નવ નંબરની બાબત. ત્યારબાદ ઉ એટલે છ નંબરની બાબત પુનઃ ઉપયોગી કરી શકાય છે. અને છેલ્લે મો એટલે 10 નંબરની બાબત જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ રજૂ કરે છે. તો એ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. પણ ખાસ ચાવી પ્રમાણે તમે દરેક નામ યાદ રાખજો. ચાવી છે આ જો મોગુસ સૌ છાપું મો. અને પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પત્ર વ્યવહારના અર્થ અને એના પ્રકાર વિશેનો અભ્યાસ કરીશું. હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો.